માં લગ્નોત્સવ હતો, મેરેજ સેરેમની હતી અને એ દિવસે ખૂબ જ ઘોંઘાટ હતો, રાઈટ? અને એટલા માટે એ આખી રાત સુઈ શક્યા નહીં, તો એ થયું સવારમાં 8:30 જાગી ગયા અને ફટાફટ ફટાફટ પરવારીને રેડી થઈને બાઇક ઉપર ઓફિસ જવા માટે નીકળી ગયા. બરાબર ને? એવું આપણે જોયું હતું અને એકદમ સ્પીડમાં બરાબર એ જઈ રહ્યા હતા અને એ શું થાય છે ત્યાં આગળ એમને બાઇક જે રેડ સિગ્નલ આવે ટ્રાફિક સિગ્નલ એમાં કે એમનું પોતાનું બાઇક એટલું બધું એક્સિડન્ટ હતું એટલું સ્પીડમાં કે સ્ટોપ કરી શક્યા નહીં. તો એ સ્ટોપ ના કર્યું અને રેડ સિગ્નલ પાસ કરી લીધું એ પછી શું થાય છે એ આપણે અહીં આગળ જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે લેખક છે એ શું કહે છે જુઓ. આઈ કન્ટિન્યુડ ટુ ડ્રાઈવ ફાસ્ટ. મેં બરાબર ઝડપથી ચલાવવાનું ચાલુ રાખ્યું. કન્ટિન્યુડ એ સાથે શું કરે છે બેટા? કન્ટિન્યુડ એ કન્ટિન્યુડ શું કરે છે? એટલે કે ચાલુ રાખ્યું. શું ચાલુ રાખ્યું? મેં બાઇક ચલાવવાનું ચાલુ રાખ્યું, રાઈટ? એ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ. અને પોલીસમેને શું કર્યું? જે બીજું સર્કલ આવતું હતું ત્યાં આગળ એ ભાઈને ઊભા રાખ્યા. લેખક છે એમને ઊભા રાખ્યા. સર્કલ કે સર્કલ જ કહેવાય છે જ્યાં સુધી આગળ છે વર્તુળ આપવા કહ્યું છે. આગળ વર્તુળ સર્કલ જ કહી ગયા. આમાં સર્કલ જે ચાર ચોકડી આવી હોય તે ચાર રસ્તા આવે તે. ઓ શિટ, આઈ વિસ્પર્ડ. પોલીસે ઊભા રાખ્યા. રેડ સિગ્નલ તમે પાર કરી જાવ એટલે પોલીસ તો ઊભા જ રાખે ને. તો પોલીસે ઊભા રાખ્યા એટલે ઓ શિટ, એક તો મોડું થતું હતું ઓફિસ જવાનું પણ એમાં પોલીસે ઊભા રાખ્યા. અને એ ઓ શિટ એવું કેવું બોલ્યું? આઈ વિસ્પર્ડ એટલે કે મતલબ ધીરેથી બોલ્યા, ધીમે ધીમે અંદર અંદર વળવળ્યા. વિસ્પર્ડ એ પણ વિશ્વનું ભૂતકાળ છે. વિસ્પર્ડ એટલે કે ધીરેથી બોલવું. ધ પોલીસમેન એપ્રોચ્ડ મી. અને પોલીસમેન છે એ શું કરે છે? ત્યાં આગળ આવી પહોંચ્યા. નેક્સ્ટ સર્કલ હતું ત્યાં ઊભા રાખીને પોલીસમેન ત્યાં આગળ એપ્રોચ એટલે કે આવી પહોંચ્યું. એપ્રોચ આવી પહોંચ્યું ત્યાં આગળ આવી પહોંચે છે, રાઈટ? ગુડ મોર્નિંગ, યુ રેન ધ રેડ લાઇટ. સુપ્રભાત, તમે લાલ લાઈટને વટાવી ચૂક્યા છો. બરાબર, એને ઓળંગીને આવ્યા છો. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ? શું હું તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર્સ જોઈ શકું છું? ડ્રાઇવિંગ લાયસન્સ હોય એટલે કે તમારી પાસે વાહન ચલાવવાનો પરમિશન પરવાનો હોવો જોઈએ, એને આપણે ડ્રાઇવિંગ લાયસન્સ કહીએ છીએ, રાઈટ વિદ્યાર્થી મિત્રો? તો જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એટલે શું? કે વાહન ચલાવવાનો વાહન ચલાવવું હોય તેની માટે તમારી પાસે પરમિશન લીધેલું એક કાર્ડ હોવું જોઈએ. તમે જોજો તમારા ઘરે પપ્પાનું માંગી જોજો. No sign of my wallet.
अंदर खिस्सा में जोयु पाछळना खिस्सा में जोयु तो पाकी हतु नहीं। एक्सक्यूज मी ऑफिसर, ऑफिसर ने शुं कीधुं, मने माफ करी दो, आई लेफ्ट माय वॉलेट एट होम, हुं मारुं पाकीट घरे भूली गयो छुं, आई एम इन अ हरी, हुं बहु उतावळमां छुं, मारे ऑफिस पहोंचवानुं छे, समय थई गयो छे, मारे मोडुं थई छे, हुं पाकीट घरे भूली गयो छुं, मने मळतुं नथी अहींया मारा बेंक माटे क्यां ड्राइविंग लायसन्स एंड पेपर्स, सो प्लीज मने माफ करी दो, मने जवा गयो होय छे, आई से जी।
when I kicked to my bike again. ફરીથી જ્યારે મેં મારી બાઇકને કિક મારી. The time was quarter past 9:30 ઓફિસર પાસે પાછા આવ્યા હતા અને જ્યારે ફરીથી એણે બાઇકને કિક મારી ત્યારે કેટલા વાગી ગયા હતા વિદ્યાર્થી મિત્રો? Quarter past 9 એટલે કે યસ કેટલા વાગ્યા હતા? સવા 9 બરાબર છે. કેટલા વાગ્યા હતા? સવા 9. Late, very late. શું કહે છે? બહુ જ મોડું થઈ ગયું છે. I knew my boss will be very angry. મને ખબર હતી કે મારા સાહેબ છે એ ખૂબ જ ગુસ્સે થશે. બોસ બોસ એટલે સાહેબ. ખબર છે બોસ એટલે કે સાહેબ. મારા જે બોસ છે ઓફિસે પહોંચીશ તો એ ખૂબ જ ગુસ્સે થશે. સો આઈ નો ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેલ. અને ડ્રોવ એટલે કે ડ્રાઈવનો ભૂતકાળ છે. તો બાકીનો જેટલો રસ્તો હવે બાકી રહ્યો છે એ કેવી રીતે અમે ડ્રાઈવિંગ કર્યું? નર્કની જેમ હેલમાં હોય ને એટલું ખરાબ સ્પીડથી અમે ડ્રાઈવિંગ કર્યું. હેલ હેલ એટલે કે નર્ક. રેસ્ટ એટલે કે yes, driving license and trademark.
ત્યાર બાદ અહીંયા ડી આપ્યું છે કે આસનો જે વર્ક છે એ ગુણકાર થઈ છે અને જે આપો આન્સર આપો છે આપણે ફાઇન્ડ કરીને લખવાનું 4 ઇન્સ રાઇટિંગ લાઇસન્સ એન્ડ ટી બોર્ડ્સ ઓકે ધેન નેક્સ્ટ સેક્શન ફોર ધ નાઇટર શો હિસ ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ ટી બોર્ડ્સ ફર્સ્ટ સો પહેલામાં પહેલા લેખો તો ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર્સ બતાવી છે लाइसेंस लेने आए
મહિલા પુરુષ અથવા તો એક ટુ કરો રાઈટ તો અહીંયા પેચ નો મીનિંગ થાય છે બ્રિંગ ઇટ ઓકે તો આ પ્રમાણે તમારે આન્સર લખવાનો છે પછી એપ્રોચ એપ્રોચ એટલે શું વિદ્યાર્થી મિત્રો કે કોઈની સાથે સંપર્ક કરવો મળવું વાતચીત થાય બરાબર છે કેમ ભાઈ ક્લોઝર ખૂબ જ નજીક આવવું કોલ એટલે બોલાવ્યું અને આસ્ક એટલે મંગાવ્યું કે પૂછ્યું બરાબર છે તો અહીંયા એપ્રોચ એટલે શું આવશે અહીંયા આગળ કેમ વેરી ક્લોઝર નજીક આવી